હે ગણપતિ દાદા, તમારી દયાથી મારી નાની ઓફિસ તો થઈ ગઈ છે, બસ હવે થોડીક દયા કરો અને મોટી ઓફિસ કરી નાખો તો હું તમને 11 મોદક ચડાવીશ. અરે શું મેડમ, 11 મોદક? ગણપતિ બાપાને રિશ્વત આપો છો? અત્યારે તો 11 મોદક તો તમે કહી દીધું અને સામે મોટો મહેલ માંગી લીધો. તારા બાપા જોડે માંગ્યું, મેં મારા ગણપતિ બાપા જોડે માંગ્યું, એમાં તને શેની ચિંતા થાય છે? બહુ બોલે છે ને, તારા પગારમાંથી 2000 કટ જ કરી નાખીશ, ઊભો રહે તું. અરે મેડમ, સાચું તો કીધું મેં, તમે ડાયરેક્ટ મારા 2000 રૂપિયા કાપવાની વાત કરો છો. હજી પાછી વચ્ચે બોલ્યો, 3000 કટ હવે તો. અરે મેડમ, 4000 કટ, હવે વધારે બોલતો નહીં. અરે મેડમ, 5000 તો પગાર આવ્યો, 1000 બી કાપી લો એટલે પૂરું થઈ જાય. હા તો 5000 કટ, હવે જાઓ બેટા, ચૂપચાપ રિક્ષા સાફ કરો, જાઓ. હે ગણપતિ બાપા, પૂરો તો નાદાન છે, એની વાતનું ખોટું ના માનતા, અને હા, ઓલી 11 મોદક વાળી સ્કીમ ભૂલતા નહીં હો. હે ગણપતિ, ભાઈ આ રિક્ષા લેવાય આપણે, આ હે ને જોરદાર રીતે ભાગશે આ રિક્ષા. આપણે ભાગવા વાળી રિક્ષા કેવી જોઈએ ખબર છે? જે હવામાં ભાગે. અને આપણે એક રિક્ષા નહીં લેવી, બે રિક્ષા લેવી. ભાઈ બે કેમ? એટલે આપણા જશોદાનગરમાં ઘણા લોકો બેરોજગાર છે, તો કેમ ના આપણે આ રિક્ષા આપીને એમને રોજગાર આપીએ? ભાઈ તારી વિચારધારણા તો બહુ જોરદાર છે ભાઈ. અલે હોય જ ને, તારા ભાઈ ની વિચારધારણા બહુ સ્ટ્રોંગ છે, કારણ કે તારા ભાઈએ કોલેજ કરી છે. વાહ ભાઈ વાહ. આનો માલિક બાલિક ક્યાં છે? કોઈ વેચવા વાળો? આ કારીગર લાગે ભાઈ. સાહેબ, ઓ ભાઈ, એ ટેણી. આ રિક્ષા કોની છે? એ બજાજ વાળાની. અલા ભાઈ એમ નહીં, આ રિક્ષાનો માલિક કોણ? માલિક કોણે? અરે જે ખરીદે એ માલિક. અલા લખોટા, રિક્ષાનો લે વેચનો ધંધો કોણ કરે છે? અરે એ તો અમાર મેડમ કરે. મેડમ? મેડમ કરે છે? હા તો તમારા મેડમ ને બોલાવી લાવો, જાઓ. તું મેડમ જોડે વાત ના કરતો, હું કરી લઈશ. ઓકે, થોડી હું કરીશ, થોડી 50-50%. અરે મેડમ, મેડમ બાર બે મોટા માણસો આવ્યા છે, બહુ કરોડપતિ લાગે છે, અને એમના બેયના હાથમાં આવે ને અડધું સફરજન છે. અડધું સફરજન? એ શું વાળી? અરે મોબાઈલ ની પાછળ નહીં આવતું એ. બે ગાંડા એને આઈફોન કેવાય? આઈફોન? સારું, તું અહીંયા બેસ, હું એમને હેન્ડલ કરું છું, બરાબર? એ ગણપતિ બાપા, મેં ક્યાં કઈ ખોટું કીધું? અડધું સફરજન હોય તો અડધું સફરજન જ કહું ને, થોડું તરબૂચ કહું. એમને આપી ને તો એ લોકો રોજગાર પાડે અને એમનું ઘરનું ગુજરાન ચલાવે એના માટે. ઓહો, સો ગુડ, બહુ સારા વિચાર છે તમારા. હા તો પહેલા હું તમને કઈ રિક્ષા બતાવું? એક લીટર તમે દારૂ નાખશો ને એટલે 100 કિલોમીટર ચાલશે. તો આ રિક્ષા છે બાહુબલી ની. હા, બાહુબલી.
હું નહીં ઓળખતો. અરે પેલો શિવ ગામડી નો છોકરો. ના મેં નહીં જોયું. અરે આ કટપ્પા નો ભાણ્યો લે. મને નહીં ખબર. અરે આ દેવસેના નો લવરિયો. ના યાર મને નહીં ખબર. તારો બાપ છોકરી ઉભી એના અમે તો આબરૂ રાખ મારી હા પાડ ને. એટલે પણ નાક પર તો હા પાડવાની. હા પાડ ને ભાગો લેવો પડે કે નહીં. હા 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 મે હા હા બાહુબલી વાળી રિક્ષા. હા હા બસ એ જ બાહુબલી. આમાં બાહુબલી અને ભલ્લાલ દેવ ની આત્મા છે. કેમ ભલ્લાલ દેવ ની? કોણ ભલ્લાલ દેવ? તારો બાપ ભલ્લાલ દેવ. મારો બાપ તો ધનો હે ને. બેરોજગાર વાળો થઈ જશે. તો મેડમ આ કેટલું એવરેજ આપશે? તમે જેટલું ગેસ પુરાવશો એટલું એવરેજ આપશે. અને ભલ્લાર દેવ પિક્ચર માં તમે જોયું તો આગળ પેલું ચકેડું ખુલે છે. ટ્રાફિક આવે ને ત્યારે ચકોડી આગળ થી ખુલશે અને આખું ટ્રાફિક હટાઈ દેશે. આમાં એ બી ખાસિયત છે. ઓકે સમજી ગયા ખાસિયત. એ ભાઈ આમાં આટલી બધી ખાસિયત તો આનું વેલાપતિ વાળ કરવી પડશે. જલ્દી આનો સોદો કરવાનું કર. ઓકે મેડમ તમારા મેરેજ. ઓ ઇના નહીં બે રિક્ષા ની વાત કરું ભાઈ. અચ્છા અચ્છા. તો મેડમ અમારે બે રિક્ષા લેવાની છે તો અમારે શું કરવું પડશે? હા તો ચલો ઓફિસે હું તમને આનું કોટેશન સમજાવી દઉં. ચાલો ચાલો મેડમ. બેસો સર. જા બુરા સર માટે ચાલે તો આને બેકઅપ. બહુ ગરમી લાગે યાર ભાઈ. સર આટલી મોટી એસી તો છે, મને ઠંડી લાગે છે ને તમને ગરમી લાગે છે? ઓ મેડમ મારા ભેડા -3 ડિગ્રી માં ભી ગરમી લાગે છે. તમને ખબર છે અમારા ઘરે 35 ટન ની એસી છે. ઓહો 35 ટન ની એસી? મેં તો કઈ નથી સાંભળ્યું. ઓ મેડમ ક્યારે સાંભળશો ભી નહીં આ જીવન માં, કેમ કે અહીંયા નહીં નાગાલેન્ડ મળે હે. હસે હસે મોટા લોકો ની વાત થાય. મેડમ આ ચા મળી છે કેટલા કપ ભરું? બે ગોંડો તું મારો ધંધો બંધ કરાઈશ. આ ચા નહીં ઓલી બનાવે ને એ ચા. તો મેડમ ચોકવટ કરો ને પેલા. ઓ મેડમ અમે રેડબુલ સિવાય નથી પીતા. હા તમને ખબર છે ઉઠતા જાગતા ઉઠતા પહેલા અમારે રેડબુલ જોઈએ, અમે રેડબુલ જ પીએ. ઓકે સર. હા એક કામ કર તું રેડબુલ લેતો આવી જા. શું બે? ઓલા બે થી તમને કઈ નો અંદર ઉતરે ને ચા મંગાવો ચા. ઓકે સર ચા રેડબુલ. અને હા સાંભળ ઓલી રેડબુલ પીવા વાળી પાછો તું રેડ કલર નો આખલો ના લેતો આવજો જા. હા મેડમ આવી રીતે ચોક પાડો ને તો કામ કરવાની મજા આવે. મજા તારી પછી કરજે, પહેલા જા કામ કરજે. ઓકે સર તો પેમેન્ટ પ્રોસેસ કેવી રીતે કરશો? તમારે કઈ રીતે જોઈએ બોલો. તો બે રિક્ષાની પ્રાઇસ 6 લાખ છે, તો 2 લાખ તમે મને કેશ આપી દો અને હું તમને 4 લાખની લોન કરાવી દઉં. ઓ મેડમ અમે કોઈની લોન કરતા નહીં, અમે તમને ચેકથી 6 લાખ રૂપિયા આપીશું. ઓ સર આટલી બધી અમાઉન્ટ અમે ચેકથી ના લઈએ એટલે લોન તો કરાવવી જ પડશે. ઓ મેડમ લોનની વાત ના કરો, બેંકવાળા અમારી જોડે લોન લે અને તમે અમારી લોન પાડવાની વાત કરો. હું તમને 6 લાખનો ચેક આપું, તમે લઈને મોજ કરો. તો સર તમે મને 3 ચેક આપજો, હું 2-2 લાખ કરીને ઉપાડી લઈશ. અત્યારે અમારી જોડે 1 ચેક છે, બાકીના 2 ચેક હું તમને મોકલાવી દઈશ. ઓકે સર તો પ્રોસેસર માટે આ લો મેડમ આ રેડબુલ ફોર્મ ભર દો. હા મૂકી દે આપે. વિચારો છો શું સાહેબ ફોર્મ ભરી દો? ઓ મેડમ આ ફોર્મ બમ અમને ના આપો, આ તમે ભરી લેજો, અમને વિશ્વાસ યાર તમારા ઉપર ઘણા ઉદી. ઓકે સર વાંધો નહીં આ ફોર્મ હું ભરી દઈશ, ખાલી તમે મને તમારા 2 સિગ્નેચર આપી દો ને ચેક માટે. ભાઈ ચેક આપો તો. લો મેડમ. ઓકે સર નાઇસ ટુ મીટ યુ અને કોંગ્રેચ્યુલેશન્સ. અને હા આ ચાવી લેતા જાઓ અને આ 1-1 રેડબુલ લેતા જાઓ. થેન્ક યુ. બે બુરા આજનો દિવસ તો સોના કરતા મોંઘો ગયો. લે 1 રેડબુલ પી અને લે આ બેંકમાં જમા કરાવી આવજો. અરે મેડમ આ તો બૂચ મારું બેંક. શું? બૂચ મારું બેંક. બૂચ મારું બેંક? બે ભૂરા આ લોકો તો આપણું બૂચ મારી ગયા. જા જલ્દી એમને બોલાય, જા જલ્દી પકડ. ભાઈ એને ક્યાં ખબર હતી કે આપણે જ બેરોજગાર હતા. ચાલ વટક વટક જલ્દી જલ્દી જલ્દી. તમારા જોડે મોટી ઓફિસ માંગી હતી અને તમે તો આ ઓફિસે લઈ લીધી. બે બુરા જલ્દી પકડ.